આગળના વિડીયોની અંદર આપણે ગરીબીનું માપન અને ભારતમાં ગરીબી વિશે સમજૂતી મેળવી ગયા. આ વિડીયોની અંદર આપણે વાત કરીશું ગરીબી ઉદ્ભવવાના કારણો. ભારતની અંદર ગરીબી માટે કોઈ એક પરિબળ જવાબદાર નથી કે જેને કારણે ગરીબી ઉદ્ભવે, અને આ ગરીબી છે તે શહેરોની અંદર જે જોવા મળે છે તેની તુલનામાં ગ્રામીણ વિસ્તારની અંદર એ વધુ પ્રમાણની અંદર જોવા મળે છે. તો ગરીબી ઉદ્ભવવા પાછળના મુખ્ય અને જવાબદાર કારણો કયા કયા છે તેના વિશે આપણે જોઈએ. તો પહેલું કારણ છે ગરીબી ઉદ્ભવવા પાછળનું કે ભારતની અંદર કૃષિ ક્ષેત્રનો પૂરતો વિકાસ થયો નથી. એટલે કે ભારતની અંદર કૃષિ ક્ષેત્રે જે વિકાસ થવો જોઈએ તે વિકાસ ન થવા પાછળ એ ઘણી બધી પરિસ્થિતિ જવાબદાર છે, જેમ કે સિંચાઈની યોગ્ય સવલત ન હોવાને કારણે પણ ભારતની અંદર એ કૃષિ પછાત રહી છે. ત્યાર પછી ભારતની અંદર ગરીબી ઉદ્ભવવા પાછળનું બીજું મુખ્ય કારણ જોઈએ તો ખેતી સિવાયના જે વૈકલ્પિક રોજગારી માટેના જે પરિબળો અને તકો છે તેનો મુખ્યત્વે અભાવ જોવા મળે છે, જેમ કે ઉદ્યોગો અને કૃષિ સહાયક જે રોજગારીની તકોનો વિકાસ થવો જોઈએ તે વિકાસ ન થવાને કારણે પણ ભારતની અંદર એ ગરીબી ઉદ્ભવવા પાછળ એક જવાબદાર કારણ ગણી શકીએ. ગરીબી ઉદ્ભવવા પાછળનું ત્રીજું કારણ જોઈએ તો ભારતની અંદર કૃષિ ક્ષેત્રની અંદર જે નોલેજ, શિક્ષણ, તાલીમ, કૌશલ્ય કે અદ્યતન માર્ગદર્શન મળવું જોઈએ તે પૂરતા પ્રમાણમાં મળી શકતું ન હોવાને કારણે આ ગ્રામીણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને પૂરતી રોજગારી ન મળવાને કારણે પણ ભારતની અંદર ગરીબી જોવા મળે છે. ભારતની અંદર જ્ઞાતિ પ્રથા, રૂઢિઓ, પરંપરાઓ, રીતરિવાજો આ સાથે અનેક એવા જે પરિબળો છે જે મોટા ભાગે ગ્રામીણ ક્ષેત્રની અંદર વિશેષ જોવા મળે છે, અને તેને કારણે જે ઉત્પાદકીય ખર્ચ થવો જોઈએ એ ઉત્પાદકીય ખર્ચને બદલે ગ્રામીણ લોકો કૃષિ અને આવા સામાજિક જે કહી શકાય એવા પ્રસંગોના ઉકેલ પાસે પોતાનો ખર્ચો કરે છે, ત્યારે તે વ્યક્તિ કે તેનું કુટુંબ એ ગરીબીની અંદર સપડાય છે. એટલે એમ કહી શકાય કે બિન ઉત્પાદકીય ખર્ચામાં જ્યારે વધારો થાય છે ત્યારે ભારતની અંદર ગરીબી સતત વધે છે. તો આ પણ ગરીબી ઉદ્ભવવા પાછળનું મુખ્ય કારણ ગણી શકીએ. ત્યાર પછી ગરીબી ઉદ્ભવવા પાછળનું એક કારણ એ પણ લઈ શકીએ કે ભારતની અંદર શિક્ષિત લોકોનું પ્રમાણ એ ઓછું જોવા મળે છે, એટલે કે નિરક્ષરતા વધુ હોવાને કારણે મોટાભાગે ગ્રામીણ અને અશિક્ષિત લોકો છે તે એન કેન પ્રકારે કોઈને કોઈ શોષણ અને અન્યાયનો એ ભોગ બનતા હોય છે. આ ઉપરાંત સરકાર દ્વારા જે વિવિધ સરકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે તેના વિશેની પૂરતી જાણકારી કે માહિતી તેમની પાસે પ્રાપ્ય હોતી નથી, અને તે જે લાભ ઉઠાવવો જોઈએ, લાભ મળવો જોઈએ, એ લાભ આ નિરક્ષર લોકો લઈ શકતા નથી, ત્યારે પણ ભારતની અંદર ગરીબીનું પ્રમાણ વધે છે. ભારત સરકાર દ્વારા જે નવી નવી આર્થિક પોલિસી એટલે કે નીતિઓ ઘડવામાં આવે છે એ નીતિઓ મોટા ભાગે શહેરી વિસ્તારો પૂરતી જ મર્યાદિત બની રહે છે, જે અંતિમ વ્યક્તિ સુધી તેના લાભ મળવા જોઈએ તે લાભ આવા અંતિમ વ્યક્તિને મળતા નથી. તેમની જરૂરિયાતો, તેમના હિતો
એ પ્રાપ્ય ન બનવાને કારણે કે તેની ઉપેક્ષા થવાને કારણે પણ વ્યક્તિ નિરક્ષર બને છે. ભારતના લોકો વધુમાં વધુ રોકડિયા પાકો તરફ વળ્યા, જેના પરિણામે અનાજ કઠોળ જેવા પાકોનું જે ઉત્પાદન થવું જોઈએ તે ઉત્પાદન ખૂબ ઓછા પ્રમાણમાં થવા લાગ્યું અને લાંબા ગાળે અનાજ અને કઠોળની એ તંગી સર્જાવા લાગી. આ તંગી કે અછતને પરિણામે દિન પ્રતિદિન અનાજ અને કઠોળ જેવા પાકોના ભાવોમાં સતત વધારો થતો રહ્યો, જેથી આવા ગરીબ કુટુંબોને પૂરતા પ્રમાણમાં સાંજસવાર જે ભોજન મળવું જોઈએ તે ભોજન કે ખોરાક પ્રાપ્ત થતો નથી અને પરિણામે ભારતની અંદર ગરીબીમાં વધારો થયો છે. ભારતની અંદર વિવિધ પ્રકારના જે આર્થિક સુધારાનો અમલ કરવામાં આવ્યો છે તેની અંદર ગ્રામીણ ક્ષેત્રની અંદર આ ઉપરાંત કુટીર અને લઘુ ઉદ્યોગો છે તે ઉદ્યોગોને પૂરતા પ્રમાણમાં પ્રોત્સાહન મળ્યું ન હોવાને કારણે ગ્રામીણ વિસ્તારના લોકો એ દિન પ્રતિદિન રોજગારી માટે સ્થળાંતર કરવા લાગ્યા. ગ્રામીણ વિસ્તારના ખેડૂતો કે લોકોની ખેતીની આવક છે એ આવકમાં ઘટાડો થતો ગયો અને જીવનધોરણ નીચું જવાને પરિણામે ભારતની અંદર ગરીબીમાં વધારો થયો છે. ભારતની અંદર અદ્યતન ટેકનોલોજી મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિ અમલમાં આવવાને કારણે આપણા જે વધુને વધુ રોજગારીની તકોનું સર્જન કરતા જે ઉદ્યોગો છે, લઘુ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો કે ગૃહ ઉદ્યોગો, એ પડી ભાંગ્યા, જેના કારણે દરેક વ્યક્તિને રોજગારી પ્રાપ્ત ન થવાને કારણે તેઓ બેકાર બન્યા અને બેકાર વ્યક્તિ ગરીબીની અંદર સપડાય. ભારતની અંદર દિવસે ને દિવસે વસ્તી વધારાનો દર સતત ઊંચો જઈ રહ્યો છે. આ ઉપરાંત વસ્તીમાં પણ વધારો થઈ રહ્યો છે, તો તેને કારણે પણ બધી જ વસ્તીને પૂરતા પ્રમાણમાં એ આર્થિક સહાય કે બધી જ સગવડોનો લાભ પ્રાપ્ત ન થાય ત્યારે ભારતની અંદર ગરીબીની અંદર વધારો થયેલો જોવા મળે છે. આ ઉપરાંત ભારતની અંદર ગરીબ કુટુંબોની અંદર મૃત્યુદર પણ એ વધુ જોવા મળે છે. બીજી બાજુ દેશમાં મૃત્યુદરમાં ઘટાડો થયો છે, તો પણ વસ્તીમાં વધારાને પરિણામે એમ કહી શકાય કે લાંબા ગાળે દેશમાં ગરીબી ઉદ્ભવે છે. આયુષ્યમાં વધારો થાય એટલે સ્વાભાવિક છે કે વસ્તીમાં વધારો થાય, અને વસ્તીમાં વધારો થાય છે ત્યારે મોટા પ્રમાણની અંદર બધી જ વસ્તીને રોજગારી કે રોજગારીની તકો પૂરી પાડી શકાતી નથી, જેના પરિણામે એ વ્યક્તિઓની માંગ સામે ઉત્પાદન દેશની અંદર ઘટે છે. જ્યારે ઉત્પાદન ઘટે ત્યારે ચીજવસ્તુઓની માંગમાં વધારો થાય છે, તેટલી પ્રમાણમાં ઉત્પાદન ન વધતા ફુગાવો દેશની અંદર સર્જાય છે, જેની માઠી અસર એ ગ્રામીણ વિસ્તારના લોકો ઉપર પડે છે અને એ લોકો ગરીબીની અંદર સપડાય છે. તો આવા અનેક કારણો છે કે જેને કારણે ભારતની અંદર એ ગરીબી મહત્ત્વની અને મુખ્ય જવાબદાર પરિબળો થકી એ સંખ્યામાં સતત વૃદ્ધિ થઈ રહી છે. હવે આપણે વાત કરીશું ટૂંકમાં ગરીબી નિવારણની વ્યૂહરચના વિશે. ભારતની અંદર એ દિન પ્રતિદિન ગરીબી અને ગરીબીના પ્રમાણની અંદર ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ભારત સરકારે અનેક પ્રયત્નો, પંચવર્ષીય યોજનાઓ, કાર્યક્રમો અને યોજનાઓ અમલમાં મૂકી, છતાં પણ જે ગરીબી ઘટવી જોઈએ તે ઘટાડી શકાયા નથી. ગ્રામીણ વિસ્તારનો વધુને વધુ વિકાસ થાય, તેમનું જીવનધોરણ સુધરે, ગ્રામોદ્ધાર થાય, આર્થિક વિકાસ થાય, સામાજિક વિકાસ થાય, સાંસ્કૃતિક વિકાસ થાય, તે માટે સરકારે ગ્રામોદયથી ભારત ઉદય જેવા કાર્યક્રમો થકી ગ્રામીણ ક્ષેત્રના વિકાસ માટે ઘણી બધી યોજનાઓ છે. એ યોજનાઓ અને કાર્યક્રમોમાં
અમલમાં મૂકી અને નવી રોજગારીની તકોનું સર્જન કર્યું છે, જેના પરિણામે દેશમાં ગરીબી ઘટશે એવી સ્ટ્રેટેજી અપનાવવામાં આવી છે. તો પહેલી મહત્ત્વની કહી શકાય એવી વ્યૂહરચના આપણે પંચવર્ષીય યોજનાની અંદર ગરીબી હટાવોના સૂત્ર સાથે સરકારે મહત્ત્વના અને મુખ્ય ઉદ્યોગો ઉપર વિશેષ ભાર મૂક્યો છે, જેથી શહેરી અને ગ્રામીણ વિસ્તારના લોકો છે તે લોકોને વિવિધ પ્રકારના કાર્યક્રમોનો લાભ મળશે, નવી રોજગારીની તકોનું સર્જન થશે અને તેમની આવકમાં વધારો થશે. તો લાંબા ગાળે જે આવકની અસમાનતા છે એ અસમાનતા દૂર કરી અને આવક અને સંપત્તિનું જે કેન્દ્રીકરણ છે તે દૂર કરી અને સમાન આવકની વહેંચણી થતાં ભારતની અંદર ગરીબીને આપણે દૂર કરી શકીશું. પરંતુ આનાથી ઉલટી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ભારતમાં, કે ધનિક વધારે ધનિક અને ગરીબ વધારે ગરીબ બન્યો. બીજી વ્યૂહરચના એવા પ્રકારની છે કે સરકારે આવકની અસમાનતા દૂર કરવા માટે ધનિકો પર ટેક્સમાં વધારો કર્યો છે અને તેની આવક દ્વારા એ આવક ગરીબ વર્ગ અને નિમ્ન વર્ગના લોકો સુધી વહેંચવામાં આવી. આ માટે તેમના માટે સસ્તા અનાજની દુકાનોની અંદર ઓછા ભાવે ચીજવસ્તુઓ પૂરી પાડી રોજગારીમાં વધારો કરી, તેમની કાર્યક્ષમતામાં વધારો કરી અને તેમનું જીવન ધોરણ સુધરે એવા પ્રકારના પ્રયત્નો સરકારે હાથ ધર્યા. ત્રીજું, ભારતની અંદર ગરીબી નાબૂદી માટે જમીનની અંદર ઘણા બધા સુધારાઓ દાખલ કરવામાં આવ્યા, જેમાં જમીન ટોચ મર્યાદા ધારો, ગણોતનું નિયમન, ખેડ હકની સલામતી જેવા કાયદાઓ દ્વારા જમીનદારોની આવક ઘટે અને નિમ્ન અને સીમાંત ખેડૂતોની આવક વધે એવા પ્રયત્નો પણ સરકારે અપનાવ્યા છે. એ પણ ગરીબી ઘટાડવા માટેનો એક વ્યૂહરચના કહી શકાય. ચોથું છે, સરકારે કૃષિ આધારિત જે ઉદ્યોગો છે એ સિવાયના પૂરક ઉદ્યોગો, ડેરી, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, વનીકરણ, આ ઉપરાંત મધમાખી ઉછેર કેન્દ્ર, ગૃહોદ્યોગો, કુટીર ઉદ્યોગોને પ્રોત્સાહન આપી અને તેની સાથે સંકળાયેલા લોકોને શિક્ષણ, તાલીમ અને કૌશલ્ય પૂરું પાડી અને રોજગારીના દ્વાર ખોલી સરકારે દરેક વ્યક્તિ માટે કલ્યાણકારી અને સ્વરોજગારીલક્ષી કાર્યક્રમો દ્વારા તેની આવકમાં વધારો કરવાનો પ્રયત્ન કર્યો છે, જેના દ્વારા ગરીબીમાં ઘટાડો થઈ શકે. પાંચમું છે, ગ્રામીણ ક્ષેત્રની અંદર ભારત સરકાર દ્વારા કેટલાક કૃષિલક્ષી સુધારાઓ અપનાવ્યા, ખેતીમાં સિંચાઈ, સડક, પાક સંરક્ષણ, ત્યાર પછી તાલીમ, કૌશલ્ય, અદ્યતન ઓજારો, શાળાઓ, માધ્યમિક શાળાઓ, કોલેજો, આ ઉપરાંત તાલીમ કેન્દ્રો વગેરેની સુવિધાઓ દ્વારા ભારત સરકારે ગ્રામીણ ક્ષેત્રના લોકો માટે વધુને વધુ સુવિધાઓ ઊભી કરી અને તેમના આર્થિક સુધારાની અંદર મહામૂલી એ પરિવર્તન આણવા માટેના પ્રયત્ન કરેલા છે. તે માટે સ્વરોજગારલક્ષી ઘણા બધા કાર્યક્રમો અમલમાં મૂકી અને ગરીબી સ્વરૂપના રાક્ષસને નાથવા માટેની ઘણી બધી વ્યૂહરચનાત્મક એ પગલાઓ ભરી અને સરકારે ગરીબી ઘટાડવા માટેના પ્રયત્ન કર્યા છે. તો આ પ્રકારે ભારતે ખૂબ ગરીબી ઘટાડવા માટેની અદ્યતન વ્યૂહરચના અપનાવી અને ગરીબી ઘટાડવા માટેના પ્રયત્ન કરેલા છે.